બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કરે ચાર્જ સંભાળ્યા બાદ એક્શન મોડમાં આવી ગયા છે. પ્રમુખ પદ તરીકે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે પાલિકા પ્રમુખે પાણી પુરવઠાના સ્ટાફ સાથે બેઠક યોજી શહેરમાં નિયમિત પાણી પુરવઠો મળી રહે તે બાબતે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ આજે છેલ્લા એક માસથી બાકી રહેલા પગારને ચૂકવવામાં આવ્યો હતો, જેમાં 60 લાખ રૂપિયા કાયમી કર્મચારીઓ, 30 લાખ રૂપિયા મસ્ટર કર્મચારીઓ અને 4.5 લાખ રૂપિયા ફિક્સ પગારદારને તેમ કુલ 95 લાખ રૂપિયા જાન્યુઆરી મહિનાનો પગાર આપી શુભ શરૂઆત કરી હતી, જેથી પાલિકાના કર્મચારીઓ ઉત્સાહથી કામગીરી કરી શકે અને શહેરના વિકાસને વેગ મળી રહે તે માટે પાલિકાના કાર્યની શરૂઆત કરી હતી. આ બેઠકમાં પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન જિગ્નેશ જોશી અને ચીફ ઓફિસર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે નગરપાલિકાનો પ્રથમ દિવસ હોય અને જે ઉત્સાહ ગામમાં, જે લાગણી, જે પ્રેમ અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી પ્રત્યે છે, એ જ રીતે અમારા તમામ સદસ્યો આજ પહેલા દિવસથી ડીસાના નગરના વિકાસ માટે કામે લાગી ગયા છે. એ જ રીતે અમારા કર્મચારી જે ગત બોડીમાં સારું કામ કર્યું ને, એમને પણ ઉત્સાહ છે કે ભાઈ જે બાકીના પ્રશ્નો છે એ આપણે કરી શકીએ. તો એમનું પગાર જાન્યુઆરીનું બાકી હતું, તો એમને મજબૂત થાય તો અમારું ડીસા નગરને કામ કરી શકે, મજબૂતાઈથી પોતે દોડી શકે. એટલે એમનું આજે અમે જાન્યુઆરી મહિનાનું પગાર, જે અમારા કાયમી કર્મચારી છે એમના 60 લાખ, મસ્ટર્ડના છે એમના 30 લાખ અને 4.5 લાખ રૂપિયા એમના ફિક્સના પગારના, જે 95 લાખ આજે આપણે પહેલા દિવસે પગાર અમારા કર્મચારી ગણ મિત્રોનું કર્યું છે. અને આગામી દિવસોમાં એ અમારા કર્મચારી મિત્ર અમારી સાથે નગરના વિકાસ માટે લાઇટ, પાણી, સફાઈ ને બીજા જે પણ પ્રશ્નો છે એના માટે અમારી સાથે તાકાતથી ભેગા જોડાઈ રહે, એના માટે આજે અમે આ એમનું પગાર જે હતું જાન્યુઆરીનું એ અમે આજે આપ્યું છે.